શ્રી શારદા કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદના રાજાની સ્થાપના કરવામાં આવી હતી સાત દિવસ સુધી શ્રીજીની પૂજા અર્ચના કર્યા બાદ ગઈકાલે અમદાવાદના રાજાનું ભાવ ભક્તિપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું સહજાનંદ કોલેજ ચાર રસ્તા ઉપર છેલ્લા સત્તર વર્ષથી અમદાવાદના રાજા શ્રી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ શ્રી શારદા કોમ્યુનિકેશન દ્વારા અમદાવાદના રાજાની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી શ્રી શારદા કોમ્યુનિકેશનના શ્રી આનંદ દોશી દ્વારા દરરોજ ભગવાન શ્રી ગણેશજીની ખૂબ જ ભાવપૂર્વક પૂજા આરતી કરવામાં આવી હતી ત્યારે સાત સાત દિવસ સુધી ભગવાનની પૂજા અર્ચના કર્યા બાદ ગઈકાલે અમદાવાદના રાજાનું હર્ષોલ્લાસ સાથે વિસર્જન કરવામાં આવ્યું હતું શ્રીજીની વિધિવત આરતી કર્યા બાદ અમદાવાદના રાજાને વિસર્જન માટે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ત્યારે સાત દિવસ સુધી શ્રીજીના સાનિધ્યમાં રહ્યા બાદ ભક્તો શ્રીજીના વિસર્જનમાં ભાવ વિભોર બન્યા હતા ગુલાલ ઉડાડી ભક્તોએ ખુશી વ્યક્ત કરી હતી ત્યારે વિસર્જનમાં ભાવિક ભક્તો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા સૌ કોઈ ભગવાનની ભક્તિમાં લીન બની ગયા હતા ગુલાલ ઉડાડી ગરબાના તાલે ઝૂમી ખુશી વ્યક્ત કરી હતી અમદાવાદના રાજાની ભક્તોએ વાજતે ગાજતે વિદાય આપી હતી સમગ્ર વાતાવરણ ગણપતિ બાપ્પા મોર્યાના નાદથી ગુંજી ઉઠ્યું હતું ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તુમ જલ્દી આનાના નારા સાથે ભક્તોએ અમદાવાદના રાજાને ભાવભીની વિદાય આપી હતી ભગવાન શ્રી ગણેશજીની માટીથી બનેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાને વિસર્જન કુંડમાં શ્રદ્ધા ભક્તિ સાથે વિધિવત વિસર્જિત કરવામાં આવી હતી